નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટમ સિમ્બોલના એમસીક્યુ પાર્ટ વનમાં પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું પ્રશ્ન નંબર એક સ્પિન ગુણવતાનું મૂલ્ય છે ચાર ઓપ્શન આપેલા છે ચારમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે ટમ સંજ્ઞાની અંદર સ્પિન ગુણવત્તા પદ આવે છે અયુગમિત ઇલેક્ટ્રોનની સ્પિન એસ નું મૂલ્ય શોધી તેના આધારે ટુ એસ પ્લસ વન નું મૂલ્ય શોધવામાં આવે છે જેને સ્પીન ગુણવત્તા પ્રશ્ન સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન નંબર બે બે અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ધરાવસ્થાની સ્પિન ગુણવત્તા શું થશે ચાર ઓપ્શન આપેલા છે સિંગલેટ ડબલેટ ટ્રીપલેટ અને સ્પિન ગુણકતા 2s પ્લસ વન એ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય અહીં બે અયુગમિત ઇલેક્ટ્રોન છે તેથી સ્પિન ગુણવત્તા એસ પ્લસ વન બરાબર એન પ્લસ વન અને એન બરાબર ટુ તેથી સ્પિન ગુણવત્તા બરાબર થ્રી થશે એટલે કે અહીં પરમાણુ ધરાવસ્થાની સ્પિન ગુણવત્તા છે ટ્રિપ્લેટ પરિણામે પ્રશ્ન બેનો સાચો જવાબ થશે ઓપ્શન સી ટ્રિપ્લેટ પ્રશ્ન ત્રણ ડી થ્રી વિન્યાસની ધરાવસ્થા માટે એલનું મૂલ્ય શું થશે ટમ સંજ્ઞા માટે એસ એલ અને જેના મૂલ્યો નક્કી કરવામાં આવે છે ધરાવસ્થા માટે એલનું મૂલ્ય મહત્તમ હોય છે અને એલ હવે સિંગલ વેલ્યુડ ફક્ત એક જ મૂલ્ય ધરાવે છે અહીં ડી થ્રી વિન્યાસ માટે પાંચ સમશક્તિક ડી કક્ષકોમાં હુંડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ અને એલનું મૂલ્ય મહત્તમ બને રીતે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ત્રણ અયુગમિત ઇલેક્ટ્રોન થશે એલ બરાબર એમએલ બરાબર પ્લસ ટુ પ્લસ વન એન ઝીરો એટલે કે એલ બરાબર થ્રી થશે આમાં અહીં ડી થ્રી વિન્યાસની ધરાવસ્થા માટે એલનું મૂલ્ય થ્રી છે પરિણામે પ્રશ્ન ત્રણનો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન ચાર પરમાણુની ધરાવસ્થા માટે એલનું મૂલ્ય હોય છે પરમાણુની ધરાવસ્થા માટે એલ મહત્તમ મૂલ્ય ધરાવે છે અને એલનું મૂલ્ય એક જ હોય છે સિંગલ વેલ્યુડ એલનું મૂલ્ય ફક્ત એક જ અને તે શૂન્ય કે પૂર્ણાંક હોઈ શકે પરિણામે પ્રશ્ન ચારનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન પાંચ એલ બરાબર ફોર માટે પદસંજ્ઞા શું છે અહીં મહત્તમ એલનું મૂલ્ય નક્કી કરી તેના આધારે કેપિટલ લેટર્સ પદસંજ્ઞા નક્કી કરવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે એલ બરાબર જીરો માટે એસ વન માટે પી ટુ માટે ડી થ્રી માટે એફ અને ફોર માટે જી અહીં એલ બરાબર ફોર પદસંજ્ઞા આપેલ છે તેના માટે એલ બરાબર ફોર માટે પદસંજ્ઞા થશે કેપિટલ લેટર્સ જી એટલે કે પ્રશ્ન પાંચનો સાચો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન છ પીફોર વિન્યાસ માટે જેની જેની જુદી જુદી કિંમતો છે ચાર ઓપ્શન આપેલા છે જેની જુદી જુદી કિંમતો માટે એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે પી ફોર વિન્યાસ એટલે સમશક્તિ ત્રણ પી કક્ષકોમાં ચાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ એલનું મૂલ્ય મહત્તમ બને તે રીતે ગોઠવણી કરીએ તો બે યુગ્મિત ઇલેક્ટ્રોન થશે એમ એલ બરાબર પ્લસ વનમાં બે ઇલેક્ટ્રોન અહીં જેની કિંમત શોધવી છે તો જેની કિંમત શોધવા માટે એલ પ્લસ એસથી એલ માઇનસ એસને આધારે શોધવું પડે એટલે એસ અને એલની કિંમતો શોધવી પડશે એસ બરાબર n/2 એટલે કે આયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યાને આધારે s નું મૂલ્ય સુધી શકાય બે આયુગ્મિત ઇલેક્ટ્રોન છે n = 2 2y2 = 1 એટલે કે s = 1 થશે l = 2 * +1 1 * 0 1 * -1 2 + 0 - 1 એટલે કે 2 - 1 = 1 એટલે કે l = 1 થશે હવે l અને s ના આધારે જેના મૂલ્યો શોધીએ તો જે બરાબર એલ પ્લસ એસથી એલ માઇનસ એસ એલ અને એસ બરાબર વન એટલે કે વન પ્લસ વનથી વન માઇનસ વન એટલે કે ટુથી જીરો એટલે કે ટુ વન અને જીરો એમ ત્રણ જુદી જુદી કિંમતો જે માટે મળશે એટલે કે પી ફોર વિન્યાસ માટે જેની જુદી જુદી શક્ય કિંમતો ટુ વન અને જીરો છે પરિણામે પ્રશ્ન છનો સાચો જવાબ થશે ઓપ્શન બી ટુ વન અને જીરો પ્રશ્ન સાત એક તત્વની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફાઈવ છે પરમાણુની ધરાવસ્થાની ટમ સંજ્ઞા થશે ચાર ઓપ્શનો આપેલા છે જ્યારે અર્ધપૂર્ણ કોષ ભરાયેલ હોય કે સંપૂર્ણ ભરાયેલ હોય ત્યારે સીધી સીધી અગાઉ ટ્રીક એ પ્રમાણે યાદ રાખીને આપણે ઓપ્શન સાચો શોધી શકીએ છીએ પરંતુ એ પી ફાઈવ એટલે અર્ધપૂર્ણ કરતા વધારે ભરાયેલ છે એસ અને ટુ એસ સંપૂર્ણ ભરાયેલ છે ટુ ફાઈવ ટુ પી સોરી ટુ પીમાં પાંચ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો હુનના નિયમ અનુસાર અને એલનું મૂલ્ય મહત્તમ રહે તે રીતે ગોઠવણી કરીએ તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે ટમ સંજ્ઞા નક્કી કરવા માટે એસ એલ અને જેના મૂલ્યો નક્કી કરવા પડે છે ટુએસ પ્લસ વન એલ શોધવાનું છે એસ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક એન બાય ટુ એટલે વન બાય ટુ થશે અને સ્પીન ગુણવતા ટુ એસ પ્લસ વન ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ વન એટલે કે ટુ એટલે કે ટુ પ્લસ જીરો માઇનસ વન ટુ માઇનસ વન બરાબર વન એલ બરાબર જીરો માટે એસ ટર્મ અને એલ બરાબર વન માટે પી ટર્મ એટલે કે ટમ પી થશે જે બરાબર એલ પ્લસ એસ થી એલ માઇનસ બરાબર વન અને એસ બરાબર વન બાય ટુ એટલે વન પ્લસ વન બાય થી વન માઇનસ વન બાય ટુ એટલે કે થ્રી બાય ટુ થી વન બાય ટુ અપૂર્ણાંક થ્રી બાય ટુ અને વન બાય ટુ થશે એટલે કે અહીં જેની બે કિંમતો થ્રી બાય ટુ અને વન બાય ટુ મળે છે જ્યારે પેટાકોષ અર્ધપૂર્ણ કરતો વધારે ભરાયેલ હોય ત્યારે જેનું મહત્તમ મૂલ્ય લેવું એટલે કે જે બરાબર થ્રી બાય ટુ થશે અને તેથી અહીં દરાવસ્થાની ટમ સંજ્ઞા ડબલેટ પી થ્રી બાય ટુ થશે ટુ પી થ્રી બાય ટુ એટલે કે પ્રશ્ન સાતનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રશ્ન આઠ થ્રી વિન્યાસની દરાવસ્થાની ટમસંજ્ઞા થશે ચાર ઓપ્શન આપેલા છે અહીં પી થ્રી એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક છે એસ અને એફ જ્યારે અર્ધપૂર્ણ કક્ષકો ભરાયેલ હોય ત્યારે તેમાં એલનું મૂલ્ય ઝીરો થશે અને એસનું મૂલ્ય એન બાય ટુ થશે અહીં અર્ધપૂર્ણ કક્ષકો માટે એલ બરાબર જીરો હોવાથી જે બરાબર એસ થશે આમ અહીં એસ પી ડી અને એફ માટે ફેક્ટ જે છે તે યાદ રાખીએ આપણે એસ એલ બરાબર જીરો તેથી દરેક માટે પદ થશે એસ એસ દરેકની અર્ધપૂર્ણ માટે अयुग्मित इलेक्ट्रॉन की संख्या s1 એટલે એક અયુગમિત ઇલેક્ટ્રોનનો 1 સ્પીન ગુણકતા 2s + 1 = n + 1 એટલે કે 1 + 1 2 3 + 1 4 5 + 1 6 7 + 1 8 અને j = s અયુગમિત ઇલેક્ટ્રોન એક એટલે n / 2 એટલે 1 / 2 3 / 2 5 / 2 અને 7 / 2 એટલે કે અહીં p3 ની ધરાવસ્તાની ટર્મ સંજ્ઞા થશે ફોર એસ થ્રી બાય ટુ એટલે કે પ્રશ્ન આઠનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન નવ થ્રીડી ટમ સંજ્ઞા માટે જેના શક્ય મૂલ્યો કેટલા છે ચાર ઓપ્શન આપેલા છે અહીં ટમ સંજ્ઞા થ્રીડી આપેલ છે તેના આધારે સ્પિન ગુણવત્તા ટુ એસ પ્લસ વન બરાબર થશે ટુ એસ પ્લસ વન બરાબર થ્રી લઈએ તો ટુ એસ બરાબર થ્રી માઇનસ વન એટલે કે ટુ અને તેથી એસ બરાબર વન થશે જેના શક્ય મૂલ્યો માટે એલ અને એસના મૂલ્ય શોધવા પડશે એસ બરાબર વન અહી ટમ આપેલ છે ડી એટલે કે કેપિટલ રેટર ડી આપેલ છે એલ બરાબર માટે એસ એલ બરાબર વન માટે પી અને એલ બરાબર ટુ માટે ડી લેવામાં આવે છે એટલે કે ડી છે એટલે કે એલ બરાબર ટુ થશે બરાબર 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 અને એટલે કે થ્રી થી વન એટલે કે થ્રી ટુ અને વન એમ ત્રણ જેના શક્ય મૂલ્યો થશે એટલે કે થ્રી ટર્મ સંજ્ઞા માટે જેના શક્ય મૂલ્યો છે ત્રણ પરિણામે પ્રશ્ન નવ નો સાચો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન દસ નાઇટ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોનની રચના માટે એસ અને એલના મૂલ્યો અનુક્રમે છે ચાર ઓપ્શન આપેલ છે એસ અને એલના મૂલ્યો શોધવાના છે તો સૌપ્રથમ નાઇટ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોનની રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ થ્રી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત વન એસ અને ટુ એસ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે પીમાં સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે એસનું મૂલ્ય શોધીએ તો એસ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે છેદમાં બે એટલે કે એન બાય ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ છે તેથી એસ બરાબર થ્રી બાય ટુ એલ બરાબર પ્લસ વન વન એટલે કે એલ બરાબર થશે આમાં અહીં એસ અને એલના મૂલ્ય અનુક્રમે થ્રી બાય ટુ અને ઝીરો થશે પરિણામે પ્રશ્ન એક દસનો સાચો જવાબ છે ઓપ્શન એ થેન્ક યુ ફોર વોચિંગ